સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, વિડીયોને લાઇક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ ભક્તો, સ્વામિનારાયણ ભગવાને છેલ્લું મંદિર ગઢપુરમાં બનાવડાવ્યું અને ગઢપુરનું મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત હતું. સંપ્રદાયના બધા જ હરિભક્તોને મનમાં ઉમંગ હતો કે જેવું ગઢપુરનું મંદિર સુંદર અને ભવ્ય છે, તેવી જ રીતે મંદિરમાં સ્થાપિત કરવામાં આવતી મૂર્તિ પણ અદ્ભુત હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પોતાના જ અંગે અંગનું માપ લઈને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવડાવવાનું નક્કી કર્યું. ભક્તો, ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવવા માટે સ્વામિનારાયણ ભગવાને નારાયણજી સુથારને બોલાવ્યા અને કહ્યું કે હે નારાયણજી સુથાર, તમે અમારા અંગે અંગનું માપ લઈને સૌ પ્રથમ આ સુંદર મજાની મૂર્તિનું નિર્માણ કરો. ભક્તો, નારાયણજી સુથાર મહારાજની આજ્ઞા શિરો ધરી અને મૂર્તિનું નિર્માણ શરૂ કર્યું. સ્વામિનારાયણ ભગવાને નારાયણજી સુથારને પોતાના ગળામાંથી એક ગુલાબનો હાર કાઢીને આપ્યો અને કહ્યું કે હે નારાયણજી સુથાર, તમોને જ્યારે પણ અમારા દર્શનની ઈચ્છા થાય ત્યારે આ ગુલાબના હારને અડીને સંકલ્પ કરજો, એટલે તે વખતે તમારી સમક્ષ અમે પ્રગટ થઈશું. ભક્તો, ત્યારબાદ દિવસો વીતતા જાય છે અને નારાયણજી સુથાર દ્વારા મહારાજની મૂર્તિ તૈયાર થતી જાય છે. એક દિવસ નારાયણજી સુથાર મૂર્તિને ઘડતા હતા, તેવામાં મહારાજના અંગૂઠામાં એક નાનકડી તિરાડ પડી. નારાયણજી સુથાર મહારાજના આ અંગૂઠાની તિરાડ સરખી કરવા ગયા, ત્યાં તો શું થયું, અંગૂઠો ખંડિત થઈ ગયો. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ખંડિત થઈ જવાની વાત જોત જોતામાં ચારે બાજુ ફેલાઈ ગઈ. બધા સંતો ભક્તોને ખૂબ જ દુઃખ થયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સૌને સાંત્વતા આપતા કહ્યું કે જે થયું તે અમારી ઈચ્છાથી થયું છે, માટે સૌ દુઃખ ના લગાડશો. ભક્તો, એ જ દિવસે રાત્રિના સમયે, લગભગ અડધી રાત્રિ વીતી હશે, ત્યારે ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને જગાડ્યા અને કહ્યું કે દાદા, મોટું ગાડું તૈયાર કરી અમુક ભક્તોને ઘેલા કાંઠે મોકલો. શ્વેત દ્વીપમાંથી પાર્ષદો આવ્યા છે અને સાથે પથ્થર લાવ્યા છે, તેને લઈ આવો. ભક્તો, ત્યારબાદ તે પથ્થર દાદા ખાચરના દરબારમાં લાવવામાં આવ્યું અને તેનાથી પ્રાણ પ્યારા તેવા ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવડાવવામાં આવી. આમ ભક્તો, ગઢપુરમાં હાલમાં જે બિરાજમાન છે તેવા શ્રી ગોપીનાથજી મહારાજ પ્રગટ હાજરા હજૂર છે. તે મૂર્તિનો પથ્થર જો શ્વેત દ્વીપમાંથી આવેલો હોય તો તે મૂર્તિની વાત જ શું કેવી. આમ ભક્તો, ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં આટલું બધું તેજ શા માટે છે? ગોપીનાથજી મહારાજની પ્રથમ મૂર્તિ શા માટે ખંડિત થઈ અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવવાનો પથ્થર ક્યાંથી આવ્યો છે, તે સર્વેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.